દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંજીલી તાલુકાના હિરોલા પ્રાથમિક શાળા ખાતે ભૂલકા વય અંગે શંકે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. બાલ વાટિકા, આંગણવાડી અને ધોરણ એકમાં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બાળકો આગળ વધે તે માટે તેમનામાં આત્મવિશ્વાસનું નિર્માણ કરવું જરૂરી છે. આ માટે શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજવા આવશ્યક છે. તેમાં સહભાગી થવાથી બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે. સ્વસ્થ અને આદર્શ નાગરિકના નિર્માણમાં શિક્ષકોની ઘણી મોટી ભૂમિકા છે. વિદ્યાર્થીઓ શાળામાંથી સફળ જીવનના આધાર સ્તંભ ગુણો આત્મસ કરતા હોય છે. બાળ વયના વિદ્યાર્થીઓની ઉર્જાને યોગ્ય દિશા આપી ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય છે. વિદ્યાર્થીઓના ગુજરાત, હિન્દી અને અંગ્રેજી ભાષાના અભ્યાસને મહત્વ આપતા જણાવ્યું જિલ્લા પોલીસ વડા. તો રાજ્ય સરકારની પ્રોત્સાહિત નીતિઓ ઉલ્લેખ કરી કન્યા કેળવણી મહત્વ જણાવ્યું હતું. આ તકે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિરોલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ કાળજી માટેના પગલાં ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું અને SMC ના સભ્યો સાથે બેઠક યોજી હતી. શાળા શિક્ષકોને વાલીઓને જરૂરી સૂચનો કર્યા હતા. શિક્ષણ પર વિશેષ ભાર મૂકાયો હતો. મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક DR પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર VV નીનામા સહિત શાળાના આચાર્ય CRC BRC સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ની સંજીવની. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.